જચર મારા ક્લાયન્ટ ઉપર મરઘી મારી નાખવાનો આરોપ નોંધાયો છે, તો હું એમને થોડા સવાલ પૂછવા માંગુ છું. તો બોલાય લેણી, મેં કા ના પાડી છું તને. બીજા જટ છે ફિરોજ હાજર હો. હા તો મિસ્ટર ફિરોજ, તારી મરઘી ને હું ઠેલો. મરઘી ચોરિયા કોટી ઉઠી બાંડામાં, એટલે પેલા આવીને પોઠરાથી મરઘી ને સુંડી લાખી. મમ્મી ઓટલા પાસે ચોખા ઢોળ્યા કટી ઉઠી, તેણે આવીને એમ કીધું કે મરઘી ને હું કા મારી લાખી, એટલે આને માં મમ્મી ને બે પાયાના ભોડક માર્યા ને મોઢું સુંડી લાખ્યું ને બધે દાંત બહાર કાઢી લાખ્યા. મરઘી હતી અને ઈંડા મારી ઘરે મૂક્યા છે. છેલ્લા ચાર પાંચ દિવસ થી મારા મિત્ર ની ઘરે ઈંડા મૂક્યા છે. છેલ્લા ચાર પાંચ દિવસ થી જોયા જ કરતો હતો. એકદા લાગમાં જ આવી ગઈ ની તો તોડી જ પાડી. તમારે મને જે સજા આપ્યો હતો આપી દેજો, પણ જેલમાં ઈંડા ખણાવજો, કેમ કે ઈંડા બહુ ભાવે મને. આ આરોપીને 15 મહિનાની જેલ અને રોજ એક કાચું ચોરવાની સજા આપવામાં આવે છે. આ આરોપીને 15 મહિનાની જેલ અને રોજ એક કાચું ઈંડું પીવડાવવાની સજા આપવામાં આવે છે. લઈ જાઓ મને. જજ સાહેબ, તમે એમને સજા દેવી પમા બરગીનો હું તે તો આ દિવારી પાસે તેના સટકાવવાના આવતા. હવે પાટી રાખેલી ઉઠી, બીજી લાવવા પડે મરઘી. તારું કઈ કરવા પડે? જો ભાઈ, આની મરઘીના 200 રૂપિયા અને 100 રૂપિયા તેલ મસાલાના આમને તારે ચૂકવી દેવાના, બરાબર? જજ સાહેબ, તમે બોઈલર ખા કરે એટલે તેનાનો ભાવ લગાવો. મારી તો દેશી ઉઠી, દેશી એટલે 500 રૂપિયા મરઘીના ને 100 રૂપિયા મસાલાના, એટલે તારે 100 રૂપિયા ચૂકવવાના. હજુ કોઈ બાકી છે કે કેસ? હા જજ સાહેબ.